નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. મજામાં તો હોય જ ને, કારણ કે માસ પ્રમોશન જો મળી ગયું છે. હે, આઠમા ધોરણમાંય માસ પ્રમોશન, નવમામાંય માસ પ્રમોશન, પરંતુ હવે દસમાનું વિચારતા નહીં. હો, હવે આ વખતે નહીં, કારણ કે કેસ ઘણા બધા ધીમા પડી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરી એ પહેલાં હું તમને થોડુંક કહેવા માગું છું કે આ આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ, જેના વિશે આપ પરિચિત જ છો, બરાબર. હજી જો આપણે તમે ચેનલમાં નવા આવ્યા છો તો આ સબસ્ક્રાઇબ નામનું બટન છે એ દબાવી દેજો. અને જો તમને આ સરસ મજાના બધા વિડીયો છે તમે જોવો તો આમ જો આહા, આટલું પાકું કરી લ્યો એટલે તમને આ એસે આવડી જાય, આ પાકું કરી લ્યો એટલે તમને આ એસે આવડી જાય, પલક્કડ આવડે, જે શોર્ટ નોટ છે, બરાબર છે, જે તમારા નિયરેસ્ટ મિનિંગ છે, આ વિડીયો નિયરેસ્ટ મિનિંગમાં કરી લીધો એટલે બધું આવડી ગયું, એવા ઘણા બધા વિડીયો છે. જે તમે આ પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો ને, એટલે પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે એના તમામે તમામ વિડીયો આવશે, બરાબર છે. એસે રાઇટિંગ છે, દસમાની શોર્ટ નોટ્સ છે, પછી તમને બધા ચેપ્ટર સાહેબ મળી જશે, ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ ટેન્સ, પોએમ છે, પછી નવમા ધોરણના વિદ્યાર્થી તમારા ભાઈ બહેન હોય તો તમે એને પણ શેર કરી શકો છો અને એ આપણી આ ચેનલ સાથે જોડાઈ શકે. તમે જો આ બધા ગ્રામરના વિડીયો, પ્રોનાઉન છે ટોટલ, અને અહીંયા તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન, બરોબર છે ને, એના વિડીયો તમે પણ નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાની આપણી ચેનલ, યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં તરત બેલ આઇકન આવશે એ પ્રેસ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો એક સરસ મજાનો વિડીયો કે જે ભાઈ આપણે આ ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકમાં કેટલા ચેપ્ટર આવે છે, શું ચેપ્ટર કેવી રીતે ભણવા જોઈએ, કેટલા માર્કનું પૂછાય છે, અને આખા દસમા ધોરણમાં કેવી રીતે બ્લેક બુક અને આ ટેક્સ્ટ વિભાગનું મહત્વ રહેલું છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો વેલકમ ટુ ટેન્થ. નવમામાંથી દસમામાં આવી ગયા છો, બરોબર છે. ગયા વર્ષના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા હતા જેને માસ પ્રમોશન દસમા ધોરણમાં મળી ગયું છે, પરંતુ તમે એવી આશા રાખતા નહીં, બરોબર, લગભગ તો નહીં જ મળે. અને જેને માસ પ્રમોશન મળી ગયું છે અને જે ક્લેવર સ્ટુડન્ટ છે એને ઘણો બધો લોસ જાય છે. એ જે વિદ્યાર્થીઓ છે હોશિયાર, ક્લેવર હતા એને પૂછજો, આપણે એવી આશા રાખતા નથી. વેલકમ ટુ ટેન્થ શું છે એ આપણે આગળ જોઈએ કે ભાઈ કેવી રીતે છે. તમને દેખાઈ રહ્યું છે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ. સેકન્ડ લેંગ્વેજ એટલે શું? આપણે ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ એટલે આપણા માટે આ બીજી ભાષા કહેવાય, સેકન્ડ લેંગ્વેજ કહેવાય. આ શું કહેવાય? સેકન્ડ લેંગ્વેજ. પરંતુ આપણી પ્રથમ લેંગ્વેજ એટલે કે ફર્સ્ટ લેંગ્વેજ કઈ આવે? તો કે ગુજરાતી આવે. હવે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય અને ગુજરાતમાં રહેતા હોય એને ફર્સ્ટ લેંગ્વેજ છે એ ઇંગ્લિશ મીડિયમ આવશે, ઇંગ્લિશ આવશે, બરાબર. અને એની જે સેકન્ડ લેંગ્વેજ છે એ ગુજરાતી થઈ જશે, બરાબર. એટલે આવી રીતે આવતું હોય છે. ધોરણ દસ અને ભારત મારો દેશ છે નહીં, તમને બધાને ખબર જ છે. હવે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે હવે જુઓ છો મેઇન ટેક્સ. મેઇન ટેક્સમાં બે વિભાગ પડે છે, મેં અહીં તમને અલગ અલગ રીતે દર્શાવેલા છે. મેઇન ટેક્સ એટલે તમને બીજું કાંઈ નહીં, ટેક્સ બુક, બીજું કાંઈ નથી. હવે એમાં બે અલગ અલગ વિભાગ પડે છે, એક આ છે એક આ છે, જેમાં એક છે પ્રોઝ સેક્શન અને બીજું છે પોએમ સેક્શન. હવે પ્રોઝ સેક્શન એટલે શું, પોએમ સેક્શન એટલે જો ગુજરાતીમાં તમે ભણતા જશો ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોઝ જેમાં આવશે 1-10 યુનિટ, જે તમારા પાઠ કહેવાય, તમે ગુજરાતીમાં પાઠ કહો છો એ, બરોબર છે, એટલે એ આપણે ગદ્ય વિભાગ કહેશું. અને જ્યારે પોએમ સેક્શન છે એટલે પદ્ય વિભાગ ગુજરાતીમાં કહીએ, તો એમાં આપણે 4 પોએમ ભણવાની છે અલગ અલગ, બરોબર છે. 10 યુનિટ, 4 પોએમ. પણ વિદ્યાર્થી મિત્રો, આની પહેલા જ્યારે 70% કોર્સ કટ થઈ નહોતું તો એ લોકોને ફક્ત 6 યુનિટ અને જ્યારે 2 પોએમ જ ભણવાની હતી. પરંતુ તમારે આવી આશા રાખવાની જ નથી હો, આપણે તો 10-10 યુનિટ તેમજ 1-4 પોએમ છે એ આપણે ભણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાની તમને આમ દેખાય છે, ગુજરાતીમાં કહીએ તો અનુક્રમણિકા, બરોબર. શું કહેવાય? અનુક્રમણિકા, જેને અંગ્રેજીમાં આપણે ઇન્ડેક્સ પણ કહીએ છીએ અથવા તો કન્ટેન્ટ પણ કહેવામાં આવે છે, જેમાં 10 યુનિટ તમને અહીંયા ટાઇટલ દેખાઈ રહ્યા છે. એમાંથી કયા કેવા પ્રકારના ફંક્શન પૂછાય એ પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે કે ભાઈ અગેન્સ્ટ ધ ઓડ્સ છે તો એમાં આ ફંક્શન પૂછાય, ભાઈ ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફિક ટાઈમ એન્ડ લોકેશન. તો એ જ ફંક્શન એમાંથી શું કામ પૂછવામાં આવે? કારણ કે આ ચેપ્ટર છે એ ચેપ્ટરમાં મોટા ભાગે એમાં શું અને શેની વાત કરવામાં આવી છે? ટાઈમ અને લોકેશનની જ વાત કરવામાં આવી હશે, બરોબર. તો એ બધી આખી આ 4 પોએમ છે જે આપણે 1 બાય 1 ઘણા બધા વિડીયોઝ આપણે અપલોડ કરી દીધા છે આપણી ચેનલમાં, જે તમને હમણે પ્લેલિસ્ટમાં દેખાઈ રહ્યા હતા એ પ્રમાણે, તો એ અત્યારે જોવા માંડો, બરોબર છે. બાકીના જે યુનિટ છે એ આપણે 1 બાય 1 મૂકતા રહેશું. હવે આપણે આગળ જોઈએ, આ તો થઈ ગઈ ઇન્ડેક્સ,
બરોબર હવે આગળ શું કહે છે કે ભાઈ આ આપણી પેપર સ્ટાઇલ હવે આવે છે કે ભાઈ ટેક્સ્ટબુક છે ટેક્સ્ટબુક એમાંથી કેટલા માર્કનું અને કયા સેક્શનમાં અને કયા પ્રશ્નમાં પૂછાય છે ઈ આપણે જોવાનું છે તો હવે જોઈએ સેક્શન એ માં કયા ક્વેશ્ચનમાં તો કે પેલા વાળા 10 ક્વેશ્ચન હોય છે ક્વેશ્ચન 1 ટુ 10 ક્વેશ્ચન આન્સર ઉપર પેરેગ્રાફ આપેલો હોય નીચે એના ક્વેશ્ચન આપેલા હોય એના તમારે આન્સર ગોતવાના ઈ ટેક્સ્ટમાંથી પૂછાય છે એટલે કેટલા માર્કના પૂછાય 10 માર્કમાં પૂછાય છે ઈ ટેક્સ્ટમાંથી પૂછાય છે પછી ક્વેશ્ચન નંબર 11 માં હોય છે ઈ શોર્ટ નોટ હોય છે બે શોર્ટ નોટ આપેલી હોય એમાંથી કોઈ પણ એક લખવાની હોય ઈ 3 માર્કની હોય છે ઈ પણ યુનિટમાંથી જ હોય છે બરોબર છે હવે એના પછી ક્વેશ્ચન નંબર 12 ટુ 15 ટ્રુ ફોલ્સ એ 4 માર્કમાં પૂછાય છે ઈ ચારે 4 માર્કમાં પૂછાય છે તો ઈ શેમાંથી આવે છે તો કે ટેક્સ્ટબુકમાંથી જ આવે છે બરોબર બેઠે બેઠે ટેક્સ્ટબુકના જ હોય છે અને ક્વેશ્ચન નંબર 16 ટુ 18 પોએમમાં જે 3 માર્કમાં એક પોએમનો નાનકડો એવડો ટુકડો આપેલો હોય બરોબર છે અને એમાં નીચે ક્વેશ્ચન આપેલા હોય 16 17 અને 18 અને એ આપણે પોએમમાંથી જોઈ અને એના આન્સર લખવાના હોય છે આટલી ખબર પડી ગઈ ક્વેશ્ચન સેક્શન એ ક્વેશ્ચન નંબર 1 ટુ 10 બરોબર છે ક્વેશ્ચન નંબર 11 આ અત્યારની પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે છે હવે 16 ટુ 18 છે ઈ આ સેક્શન વાળા થાવતું પણ ઈ જ્યારે પેપર સ્ટાઇલ બદલશે ઈ અલગ રીતે બદલતું હોય છે જ્યાં આપણે આગળ જ્યારે આવશે ત્યારે એને જરૂર જોશું હવે આગળ જોઈએ તો હવે બ્લેક બક સેક્શન છે બરોબર બ્લેક બક સેક્શન બ્લેક બક એટલે બીજું કંઈ નહીં એક નાનકડી એવી બીજી બુક આવશે એના તમારે એમાં 1-24 ચેપ્ટર હોય કેટલા 1-24 ચેપ્ટર હોય છે હવે એ 1-24 ચેપ્ટર હોય છે એ ચેપ્ટરમાંથી જે 70% કોર્સ ગયા વર્ષની વાત કરું છું એ વર્ષમાં ફક્ત 1-12 ચેપ્ટર જ હતા બરોબર છે જ્યારે બાકીના ચેપ્ટર છે એ રિડ્યુસ કરી દેવામાં આવ્યા હતા પરંતુ આપણે તો 100% ભણવાનું છે એટલે આપણે તો કાંઈ ચિંતા કરવાની નથી બરોબર એટલે બ્લેક બકમાં 1-24 ચેપ્ટર છે એમાંથી કેટલું કયા સેક્શનમાં પૂછાય છે એ આપણે આગળ જોઈએ તો આગળ છે એ બ્લેક બક સેક્શનમાંથી કેટલું પૂછાય છે એ જોઈએ તો હવે સેક્શન બી અને સી માંથી આ બ્લેક બકમાંથી મોસ્ટ ઓફ પૂછાતું હોય છે બરોબર છે તો હવે ક્વેશ્ચન નંબર 19-23 ક્વેશ્ચન એન્ડ આન્સર 5 માર્કમાં પૂછાય છે એટલે બીજું કાંઈ નહીં બ્લેક બકનો એક ઉપર પેરેગ્રાફ આપેલો હોય નીચે 4-5 ક્વેશ્ચન એટલે કે 5 ક્વેશ્ચન આપેલા હોય એ 5 ક્વેશ્ચન છે એ તમારે ઉપર પેરેગ્રાફમાંથી ગોતી અને લખવાના હોય છે આ 5 માર્ક પ્લસ સેક્શન સીમાં 43-45 ક્વેશ્ચન નંબર છે એ નિયરેસ્ટ મિનિંગ 3 માર્કમાં પૂછાય છે અને સાવ સિમ્પલ હોય છે એના માટેનો વિડીયો હમણે તમને બતાવું એ વિડીયો અત્યારથી જોવા માંડો એટલે બોર્ડ આવે ને ત્યારે બધું પાકું થઈ જાય બરોબર છે તો આ વિદ્યાર્થી મિત્રો કેટલા માર્કનું કેમાંથી કેવી રીતે શું પૂછાય છે એ હતું બ્લેક બક એઝ વેલ એઝ આપણે આગળનું જોઈ લીધું કે ભાઈ મેઇન ટેક્સ્ટ બરોબર મેઇન ટેક્સ્ટમાં કેટલા પ્રકાર એ બધું આપણે જોઈ લીધું છે તો હવે તમને ખ્યાલ આવી ગયો ને હવે મહેનત સ્ટાર્ટ કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો હવે મેં તમને હમણાં એમ કીધું કે ભાઈ એ જે વિડીયો છે નિયરેસ્ટ મિનિંગનો એ તમને ક્યાંથી મળશે તો તમારે પહેલાં તો સર્ચમાં યુટ્યુબમાં જઈ અને તમારે લખવાનું રહેશે કે વિજય નાક્યા લખશો ને એટલે મારા જેવો કોઈક વ્યક્તિ છે એ અહીંયા આવશે બરાબર આવી રીતના વિજય નાક્યા લખશો ને ભાઈ અહીંથી આ સર્ચ કરી દેવાનું એટલે મારા જેવો એક સરસ મજાનો વ્યક્તિ છે હીરા જેવો લાગતો વ્યક્તિ છે એ તમને અહીંયા જોવા મળશે હે દેખાય છે ને પછી કદાચ તમને હજી અંદર જાવ એ પહેલાં અહીંયા સબસ્ક્રાઇબનું બટન જાવ લાલ કલરનું હોય ને એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે બ્લેક થઈ જાય અહીંયા સબસ્ક્રાઇબ છે એ વર્તમાનકાળ છે સબસ્ક્રાઇબ્ડ ઈડી લાગી જાય એટલે ભૂતકાળનું રૂપ લાગી જાય એટલે એ થઈ જાય સબસ્ક્રાઇબ બરોબર છે હવે તમે આની ઉપર ક્લિક કરશો ને મારા ફેસ ઉપર એટલે આવું બધું ખુલશે એવું ખુલશો એટલે સીધા અહીંયા પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરવાનું બરોબર પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો ને એટલે તમને અલગ અલગ પ્રકારની બધી પ્લેલિસ્ટ જોવા મળશે બરોબર આવી રીતે હવે એમાં તમારે કયા વિડીયો જોવા છે એ તમને ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો આ પ્લેલિસ્ટમાં તમને અલગ અલગ ચેપ્ટરના બધા યુનિટના વિડીયોઝ મળી જશે બરોબર છે જો આ 10મા ધોરણનો બીજો યુનિટ છે ધ હ્યુમન રોબોટ્સ આ બધા મળી જશે પરંતુ આપણે કયો વિડીયો જોવાનો છે આવું કરશો એટલે તમારા વિડીયો છે સ્ટાર્ટ થઈ જશે બરોબર તમને સરસ રીતે અને અહીં પછી એડવાઇડાઈઝ આવશે સ્કીપ એડ કરશો એટલે આમ તમે જુઓ એટલે આપણું વિજય નાક્યાનું સરસ મજાનું તમને દેખાશે અહીંથી સબસ્ક્રાઇબ કરવાનું તો એમાંય કહેશે તમને બરોબર છે તો આવી રીતના હું અહીંયા તમને લાઈવ ભણાવવા માટે આવીશ બરોબર છે તો હવે આ તો આપણે આગળ તમે જોશો ને એટલે અહીંયા લખેલું આવતું જશે અને નીચે એનું ગુજરાતી પણ આવતું જશે એટલે એ તમને સરસ રીતે બધું સમજાતું જશે બરોબર છે
જે તમને હમણાં હું ડેમો બતાવું એ પ્રમાણે આવતું જશે. થોડુંક આગળ લઈ જાઓ, ટેકનિકલ વિભાગમાંથી થોડુંક આગળ લઈ જાઓ ને. બસ બસ અહીંયા સુધી રાખ. જો તમને અહીંયા આ ભાઈ સમજાવતા જશે, અહીંયા ઉપર ઇંગ્લિશ લાઈન અને એનું ગુજરાતી પણ આવતું જશે, બરોબર. એટલે હવે તમને ખબર પડી ગઈ છે, આવી જ રીતે તમને અહીંયા ભણાવવામાં આવશે. હવે આપણે જે છે ને એ આ વિડીયો તો બધા તમે જોશો જ, મને ખબર જ છે, બરોબર. પણ આપણે અત્યારે કયા વિડીયો જોવાના છે, તો કે આપણે વિડીયો ઉપર જાશો ને એટલે વિડીયોમાં ત્રીજો કે ચોથો વિડીયો જ છે એ નિયરેસ્ટ મિનિંગનો તમને દેખાશે. અહીંથી તમે આ ચોકડીમાં જશો, આ રહ્યો વિડીયો, જો નિયરેસ્ટ મિનિંગવાળો, બરાબર છે. આ વિડીયો છે એ તમે જોઈ લેશો, એટલે બહુ મસ્ત વિડીયો છે, બરાબર. અને આમાં તમને ઘણું બધું જે છે શીખવા મળશે. આમાં જેટલા વર્ડ્સ આપેલા છે એટલા વર્ડ્સ પાકા કરી લીધા, એટલે તમને ક્યાંય તમને અટકશો નહીં, બરાબર છે. તમે જો આ નવીન રીતમાં તમને દેખાઈ રહ્યું છે, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હું એવી આશા રાખું છું કે તમે જે છે આ વિડીયોને સારી રીતે તમે લાઇક શેર અને કરશો, અને ખાસ તો એવા વિદ્યાર્થીઓને શેર કરવાનું ભૂલતા નહીં કે જે અત્યારે 10મા ધોરણમાં આવ્યા છે. હા, 9મું ધોરણ, 8મું ધોરણ અને ધીમે ધીમે આપણે 11th 12th પણ શરૂ કરવાના છીએ આપણી ચેનલ ઉપર. તો બધાને શેર કરી દો અને એને કહો કે આપણી ચેનલને અત્યારે જ અભી હાલ સબસ્ક્રાઇબ કરી નાખે, બરાબર છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી પાછા નવા અંદાજમાં જરૂર મળીશું. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.